नमस्कार बाळ मित्रों, विषय गुजराती धोरण 6। धोरण 6 नी अंदर एकम नंबर 16 मातृ हृदय आ साहस कथा आपणे शीखी गया। हवे एना आधारे तमारे स्वाध्याय पोथीमां केटलाक प्रश्नों आपेला छे, जे प्रश्नों आजे आपणे शीखीशुं। प्रश्न नंबर 1 छे। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। एमां हुं सीधा जवाब ज बोलीश। मालधारी स्त्रीना बाळके कोने पोतानो दोस्त बनाव्यो? तो एनी अंदर शुं आवशे? बी सिंह बाळने। पछी बे छे, बाळकने मन अद्भुत रमकडू कयुं हतुं? तो आवशे डी सिंह बाळक। जो मैं निशान पण करीने राख्युं छे, तमारे एनी अंदर जोईने करवानुं छे। नंबर 3 छे, मानव बाळनी गंध कोने आवी? अंदर आवशे ए सिंहणने। हवे पछी बीजो प्रश्न छे, नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो। तो एनी अंदर आवशे, पेलो प्रश्न छे, गिरनार कोनी जेम बैठो छे? तो गिरनार अवधूतनी जेम बैठो छे। बराबर। हवे प्रश्न नंबर 2-8 सुधी तमारे जाते करवाना रहेशे। एवी रीते प्रश्न नंबर 3 नी अंदर छे, नीचेना प्रश्नोना उत्तर 3-4 वाक्योमां लखो। तो ए प्रश्नोना उत्तर तमारे 3-4 वाक्योमां लखवाना रहेशे। प्रश्न नंबर 1 मां ऊं अवाज कोण करतुं हतुं अने शा माटे? तो ए पण तमारे एकमना आधारे, मैं तमने एकम समझावी दीधुं छे, तो एना आधारे तमारे करवानुं रहेशे। हवे प्रश्न नंबर 4 नी अंदर छे, प्रश्नोना सविस्तर उत्तर लखो। तो प्रश्नोना सविस्तर उत्तर એટલે કે તમને મોટા પ્રશ્નો પણ તમારે લખવાના રહેશે। આ બધા જ પ્રશ્નો એકમ આધારિત હોવાથી હું તમને લખાવતી નથી, તમારે જાતે કરવાના રહેશે। પ્રશ્ન નંબર 5 ની અંદર છે, નીચેના વિધાનોના કારણો આપો। એમાં પહેલું છે, સિંહબાળ ભેખડ ઉપર વિચિત્ર અવાજ કરતું હતું કારણ કે તે નાના પગે ભેખડ ઉતરવા પ્રયત્ન કરતું હતું પણ એનાથી ઉતરાતું નહોતું। નંબર 2 છે, માલધારી સ્ત્રી ચોંકી ઉઠી કારણ કે करघटिया विनता विनता एने एक डणक सांभळी हती। 3 छे, सिंहणे त्राड़ नाखी कारण के तेणे जोयुं के एक मानव बाळ तेना बच्चाने उठावीने लई जतुं हतुं। पछी 4 छे, मालधारी बाळके सिंहबाळने छोड़ी दीधुं कारण के तेनी माँ तेने करवा कही रही हती। હવે પ્રશ્ન નંબર 6 ની અંદર આવે છે, કૌંસમાંથી આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસ આપેલા છે, હું સાચા જવાબ સાથે ખાલી જગ્યાને વાંચું છું। 500 ભેહુના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય। નંબર 2 છે, ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી। પછી 3 છે, તેમના ખોડિયા જુદા જુદા હતા અને 4 છે, સિંહણ સાવ જ નજીક આવી ગઈ। જ છૂટું જે છે એ આવશે। પ્રશ્ન નંબર 4 ની અંદર છે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો। પહેલું છે જંગલ, તો એની અંદર આવશે વન અરણ્ય। પછી ડર, ડર એટલે કે ભય બીક। અને 3 છે, શિશુ, શિશુ એટલે આવશે બાળક બચ્ચું। 4 છે, ગોદ, તો ગોદનું શું આવશે? ખોડો, ઉછંગ, અંક પણ કહી શકાય। 5 છે, ધરતી, ધરતી એટલે ધરા કે પૃથ્વી। અને 6 છે, ઓસાણ, ઓસાણ એટલે સ્મૃતિ, યાદ। પ્રશ્ન નંબર 8 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। મુશ્કેલ, તો આવશે સરળ, સૂકા, લીલા, નજીક, દૂર, જુદા, તો ભેગા। હવે પ્રશ્ન નંબર 9 ની અંદર, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। આ સાચી જોડણી તમારે એકમ આધારિત કરવાની રહેશે। પ્રશ્ન નંબર 10 ની અંદર છે, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો। જિંદગીના અંત સુધી એટલે કે આજીવન। માલધારીઓએ જંગલમાં બાંધેલા ઝૂંપડાઓના સમૂહનું નામ, તો શું આવશે? નેસડો। 3 છે, સિંહની ગર્જના, તો આવશે ડણક। 4 છે, કાંટાવાળા વૃક્ષોની ગીચ જાડી, તો આવશે કાંટ। 5 છે, જવાબદારી કે રક્ષણ વિના એકલું અટૂલું મૂકેલું, તો એની અંદર આવશે રેઢું। પછી છે રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો। અહીં તમને હું રૂઢિપ્રયોગનો અર્થ આપીશ, વાક્યમાં પ્રયોગ તમારે જાતે કરવાનું રહેશે। પહેલું છે, કાળના મુખમાં રહેવું એટલે કે સતત મૃત્યુના ડર કે ભય વચ્ચે રહેવું। તો આના પરથી, કાળના મુખમાં રહેવું પરથી તમારે વાક્ય પ્રયોગ કરવાનું રહેશે। નંબર 2 છે, રસ પડવો એટલે આવશે
मजा पड़वी के आनंद थवो। त्रण छे आँख में आँख परोवी एटले के खूब ध्यान थी एकी टसे जोवू। पछी चार छे जीव अर्धो थई जवो एटले आवशे चिंता थी विह्वळ थई जवू। पांच छे हृदय नो टुकड़ो एटले के खूब वहालू होवू। अने छ छे आँखे चक्कर आववा एटले के बीकने लीधे बधुं गोड़ गोड़ फरतू होय तेवू देखावू। अने सात जीव ताड़वे चोटी जवो तो आवशे जाणे हमणां ज जीव निकळी जशे एवं लागवू। अने आठ छे आँखो मिलाववी एटले के एक नजरे एक ज भावथी जोया करवू। प्रश्न नंबर 12 नी अंदर छे नीचेना वाक्યોમાંથી प्रश्न वाक्य विधान वाक्य अने उद्गार वाक्य ओळखावो। तो ये तो हवे आपणने खबर पड़ी ज जाय के पेलू ज छे કે કાળના મુખમાં રહેવાનું છતાં જરાય ડર ન મળે। હવે એની અંદર પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તો આવશે ઉદ્ગાર વાક્ય। અને બે છે બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પ્રશ્ન વાક્ય। અને ત્રીજાની અંદર તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું માત્ર પૂર્ણ વિરામ હોવાથી સાદું વાક્ય હોવાથી આવશે વિધાન વાક્ય। પ્રશ્ન નંબર 13 ની અંદર છે નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો। એમાં પહેલું છે બાળક અદ્ભુત રમકડું કેમ કરી છોડે તો એની અંદર અદ્ભુત એ વિશેષણ અને રમકડું એ આવશે વિશેષ્ય। તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું અજબ આવશે વિશેષણ અને પરિવર્તન આવશે વિશેષ્ય। અને પ્રશ્ન નંબર 14 ની અંદર નીચેના શબ્દોની શબ્દકોષના ક્રમમાં ગોઠવો સરખા શબ્દ સુકું અને કદી તો પેલું આવશે શબ્દ પછી સદી પછી સરખા અને સુકું બરાબર। હવે આવે છે કેટલી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિની અંદર છે માતૃહૃદયને લગતી અન્ય વાર્તાઓ વર્ગખંડમાં રજૂ કરો પ્રાર્થના સંમેલનમાં કે વર્ગખંડમાં કે અત્યારે આપણે નથી કરી શકતા તો આપણે નીચેની સર્જનાત્મક પ્રવૃત્તિ જોઈએ। માં શબ્દ સાથે સંકળાયેલ શબ્દોની યાદી તૈયાર કરો દાખલા તરીકે સ્નેહ બરાબર તો આની સાથે કયા કયા શબ્દો સંકળાયેલા હોય મમતા માયા એવા અનેક શબ્દો તમારે લખવાના રહેશે। તમારા શિક્ષકની મદદથી માનો મહિમા દર્શાવતી કહેવતો પંક્તિઓ જાણો અને લખો તો તમને હું એક કહેવત કહીશ કે માતે માં અને બીજા બધા વગડાના વા બરાબર ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર અને ગોળ વિના સુનો કંસાર આવી રીતે તમારે પંક્તિઓ અને એવી રીતે પંક્તિઓ પણ કાવ્ય પંક્તિ પણ તમે લખી શકો છો જેમ કે મીઠા મધુની મીઠા મેહુ લારે લોલ એથી મીઠી તે મોરી માત્રે જનનીની જોડ સખી નહીં જડેરે લોલ આવી રીતે તમે કાવ્ય પંક્તિ પણ લખી શકો। આ શબ્દો અને કહેવતો અને પંક્તિઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો જેમ કે સ્નેહ તો હું તમને એક વાક્ય બનાવીને બતાવું છું કે માને પોતાના બાળક પ્રત્યે ખૂબ જ સ્નેહ હોય છે બરાબર। હવે એવી રીતે તમે જે શબ્દો લખ્યા છે એના આધારે તમારે વાક્ય પ્રયોગ વાક્ય બનાવવાનું રહેશે। વિદ્યાર્થી માં વિશે ફકરો તૈયાર કરીને લખવો વિદ્યાર્થીએ શું કરવાનું માં વિશે લખવાનું છે તો માં વિશે તો આપણે અનેક ગણું લખી શકીએ। હવે પ્રશ્ન નંબર 2 ની અંદર તમારા વિસ્તારમાં કયા કયા પક્ષી પ્રાણી જોવા મળે છે તમને કયું પક્ષી કે પ્રાણી ગમે આ પક્ષી પ્રાણી પોતાના બચ્ચાને કેવી રીતે સાચવે છે આ પક્ષી પ્રાણીની સાર સંભાળ માટે તમે શું કરશો તો આ તમારે તમારા વિસ્તાર મુજબ તમારી જાતે લખવાનું રહેશે। અને નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકીને ફરીથી લખો। હવે આ ફકરો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે કે આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી વચ્ચે બે ભૂલકા એક પશુ દેહધારી અને એક માધવ માનવ દેહધારી કુદરતની કેવી બલિહારી બરાબર ક્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે ક્યાં પ્રશ્ન પૂર્ણ વિરામ આવશે આ બધા જ વિરામચિહ્નો તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી આ જે આપેલું છે હા એ એક બે લીટીનો જે ફકરો છે એ તમારે એમાંથી જોઈ અને એમાં જ્યાં જ્યાં વિરામચિહ્નોનો ઉપયોગ થતો હશે એ તમારે લખવાનું રહેશે। થેન્ક યુ।